પાર્સલ સેવા ઉપલબ્ધ, આવો ખાવ અને ખવડાવો। અમારી બીજી શાખા તવરા રોડ ઉપર, આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ। ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલીલા માં નર્મદા નદીનો અનેરો મહત્વ રહેલું છે અને ભારત દેશની પ્રથમ નર્મદા નદી એક એવી પવિત્ર નર્મદા નદી છે કે જેના દર્શનથી પાપ મુક્ત થવાતું હોવાની માન્યતાઓ સાથે પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ કરાયો છે અને પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવાનું પણ અનેરું મહત્વ રહેલું છે અને પવિત્ર નર્મદા નદીમાં ઘણી શક્તિ રહેલી છે। આજથી 5 વર્ષ પહેલા નર્મદા નદી લુપ્ત થઈ જવાના આરે આવી ગઈ હતી, પરંતુ કુદરતની સામે નર્મદા નદી પુનઃ એકવાર જીવિત થઈ અને મુસળધાર વરસાદના કારણે ઉપરવાસમાં આવેલા વરસેલા વરસાદના કારણે નર્મદા ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા નર્મદા નદી ફરી એકવાર ખળખળ વહેતી થઈ અને નર્મદા નદી ફરી એકવાર તેના અસલ સ્વરૂપમાં વહેતી જોવા મળી રહી છે અને આ નદીનું પાણી શુદ્ધ થતાં તે પીવાલાયક પણ થયું હોવાનું સાબિત વૈજ્ઞાનિકોએ કર્યું છે। ખળખળ વહેતી પાવન સલીલા માં નર્મદા નદીને જીવંત રાખવા અને તેમાં રહેલા જળચર જીવોને નુકસાન ન થાય તે માટે તંત્રએ છેલ્લા ઘણા સમયથી નર્મદા નદીમાં શ્રીજી ઉત્સવમાં શ્રીજીને વિસર્જન ન કરવા માટેનું આહ્વાન કરી નર્મદા નદીમાં પ્રતિમાનું વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે, જેના કારણે શ્રીજીની પ્રતિમાઓ વિસર્જન કરવા માટે તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ જળકુંડ ઉભા કરી તેમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારે નર્મદા નદી શુદ્ધ અને પવિત્ર બની રહે તે માટે તંત્ર કમર કસી રહ્યું છે, પરંતુ આ જ પવિત્ર નર્મદા નદીમાં ઘર વપરાશ સહિત ડ્રેનેજ લાઇનના સીધે સીધા કનેક્શન આપી દેવામાં આવ્યા છે અને આ જ પ્રદૂષિત પાણી સીધું પવિત્ર નર્મદા નદીમાં જઈ રહ્યું છે અને આ પવિત્ર નર્મદા નદી આજે પ્રદૂષિત થઈ રહી હોવાના છતાં પણ જીપીસીબી બંને મૌન સીવી રહ્યું છે। 15 દિવસ અગાઉ નદી ઉત્સવ સરકાર અને તંત્ર દ્વારા ઉજવાઈ રહ્યો હતો। તંત્ર દ્વારા પણ ધ્યાનથી જોવામાં આવે તો ઉત્સવ જ્યાં ઉજવાયો તેની બાજુમાં જ નર્મદા પાર્કની બાજુમાં આવેલ ડ્રેનેજ લાઇનનું સીધે સીધું જોડાણ નર્મદા નદીમાં હોવાનું સામે આવ્યું છે। એક તરફ નદી ઉત્સવ ઉજવવા માટે તંત્ર સફાઈ અભિયાન હાથ ધર્યું છે, પરંતુ ભરૂચ જિલ્લામાં ઠેક ઠેકાણે નદીમાં સીધે સીધું ડ્રેનેજ લાઇન સહિત કેમિકલ યુક્ત પાણીના જોડાણો જોડવામાં આવે છે, તે મુદ્દે તંત્ર મૌન સેવી રહ્યું છે। ખરેખર નર્મદા નદીને પવિત્ર અને શુદ્ધ રાખવી હોય તો તંત્ર સૌ પ્રથમ અધિકારીઓની એક સમિતિની રચના કરે અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નદીમાં કઈ જગ્યાએ ડ્રેનેજ લાઇનમાં સીધે સીધા જોડાણ નર્મદા નદીમાં અપાયા છે
તેની તપાસ કરવાની જરૂર છે. કયા ઉદ્યોગો નદીમાં સીધે સીધું પાણી છોડી રહ્યા છે અને ખરેખર કોણ પ્રદૂષિત નર્મદા નદીને કરી રહ્યું છે તે દિશામાં તપાસ કરવાની જરૂર છે. ભરૂચ અંકલેશ્વરના કેટલાય વિસ્તારોની લાઈન સીધે સીધી નર્મદા નદીમાં છોડવામાં આવી રહી છે, જેમાં લાલ બજાર ખાતે પણ હરિજનવાસ નજીક પસાર થતી કાંસની ગટરની લાઈનમાંથી સીધું પ્રદૂષિત પાણી નર્મદા નદીમાં પહોંચી રહ્યું છે. જાડેશ્વર વિસ્તારની પણ કેટલીક ડ્રેનેજ લાઈન સીધે સીધી નર્મદા નદીમાં છોડવામાં આવી છે, ત્યારે સાચા અર્થમાં નર્મદા નદીને પ્રદૂષિત કરનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ ક્યારે કરશે તે અહીંયા પ્રશ્ન ઉભો થયો છે. ડ્રેનેજ લાઈનના જોડાણ નર્મદા નદીમાં હોય તો પણ નર્મદા નદીને પ્રદૂષિત કરી શકે છે, અને સાથે જ નર્મદા નદીના જળચર જીવો પણ આજે નુકસાનકારક સાબિત થઈ રહ્યા છે. ત્યારે પ્રદૂષિત પાણી નર્મદા નદીમાં ભળી રહ્યું છે અને છતાંય તંત્ર અને જીપીસીબીના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. તો બીજી તરફ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવાનો અનેરો મહિમા રહેલો છે, પરંતુ ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર ઘાટના ઉવાળા ઉપર નદીના વહેણ સુધી પહોંચવા માટે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. પરંતુ નાવડીવાળાઓએ ઘાટ ઉપર પ્લાસ્ટિકની કોથળીઓમાં રેતી માટી અને ભરીને હંગામી ધોરણે રસ્તા તો બનાવ્યા છે, પરંતુ જે વૃદ્ધો પ્લાસ્ટિકની બોરીઓ ઉપરથી પસાર થઈ રહ્યા છે તેઓનો પગ લપસીને પણ તેઓ જમીન ઉપર પટકાઈ રહ્યા છે. ત્યારે નર્મદા નદી સહિત કેટલાક પિકનિક પોઈન્ટો વિકાસથી વંચિત હોવાના કારણે સહેલાણીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સરકારના નીતિ નિયમ મુજબ ઉદ્યોગપતિઓએ પોતાનું પ્રદૂષિત પાણીને ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા તો સુઇઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી શુદ્ધિકરણ કરીને દરિયામાં છોડવાનું હોય છે, પરંતુ કેટલાક ઉદ્યોગપતિઓ કેમિકલ યુક્ત અને પ્રદૂષિત પાણીને સીધું સીધું નર્મદા નદીમાં છોડી દેતા હોય છે, જેના કારણે જળચર જીવો મોતને પણ ભેટી રહ્યા છે. અને જ્યારે મોતને ભેટતા હોય છે ત્યારે જીપીસીબી માત્ર સેમ્પલો લઈને સંતોષ માની લેતી હોય છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેતા નથી. પરંતુ શુદ્ધિકરણ માટેના ટ્રીટમેન્ટ પ્લાન્ટો કેટલા છે તે પણ હજુ તંત્રના ચોપડે જોવા મળતા નથી. ત્યારે ખરેખર પ્રદૂષિત પાણી નર્મદા નદીમાં છોડીને પવિત્ર નર્મદા નદીને દૂષિત કોણ કરી રહ્યા છે તે પ્રશ્ન અહીંયા ગંભીર બની ગયો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ખરેખર કેટલાક ટ્રીટમેન્ટ પ્લાન્ટો કાર્યરત છે તે પણ એક ચર્ચાનો પ્રશ્ન બની ગયો છે. દેશમાં જો કોઈ પવિત્ર નર્મદા નદી હોય તો તે છે ભરૂચ જિલ્લાની એકમાત્ર નર્મદા નદી, અને આ નદીના માત્ર દર્શનથી પાપ મુક્ત થતું હોવાની માન્યતાઓ રહેલી છે. પરંતુ આ પવિત્ર નર્મદા નદીને કોણ કરી રહ્યું છે પ્રદૂષણ? દર્શક મિત્રો, આજે હું તમને ચોંકાવનારા દ્રશ્યો બતાવીશ. આપણે ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવનસલીલા માં નર્મદા નદી કે જે હજારો ભક્તોની માટે આસ્થાનું કેન્દ્ર છે, એ જ પાવનસલીલા પવિત્ર નર્મદા નદી આજે અપવિત્ર બની રહી છે. અને મોટા ભાગે જે પ્રદૂષિત પાણી હોય છે, ભરૂચ શહેરનું હોય કે પછી અન્ય જીઆઈડીસી વિસ્તારનું હોય, આ તમામ પાણી નર્મદા નદીમાં સીધે સીધું છોડી દેવામાં આવી રહ્યું છે. આ ચોંકાવનારા દ્રશ્યો ખરેખર મીડિયાને દેખાય છે, પરંતુ જીપીસીબીના અધિકારીઓને કેમ નથી દેખાતા તે પ્રશ્ન અહીંયા ઊભો થયો છે. ભરૂચ જિલ્લાના નીલકંઠેશ્વર નજીકના નર્મદા નદીના ઓવાળે આવેલા બ્રિજ નીચેના આ બ્રિજ વિઝ્યુઅલ છે, અને આ ઘટના પ્રદૂષિત પાણી છે, જે પ્રદૂષિત પાણી અહીંયાથી સીધું નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. અને ખરેખર આ પ્રદૂષિત પાણી છે કે કેમિકલયુક્ત પાણી છે તે પણ એક તપાસનો વિષય છે. જો કેમિકલયુક્ત પાણી હોય તો જીપીસીબીએ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, અને પ્રદૂષિત પાણી હોય તો પણ કાર્યવાહી થવી જોઈએ, તે જરૂરી છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે પવિત્ર નર્મદા નદીને અપવિત્ર કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એસએનપી ન્યૂઝ ભરૂચ. કરજણ તાલુકાના મેસરાડ ગામના ક્રિકેટ મેદાન પર કરજણ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. કરજણ તાલુકાના મેસરાડા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીકેપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરજણ પોર સિનોડના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે રંગારંગ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિના ગીત સાથે બંને ટીમો મેદાનમાં પહોંચી હતી. શુક્રવારે ઢળતી સાંજે મેસરાડા ગામના હરિયારા ક્રિકેટ મેદાન પર આંખોને આંચી નાખતી આતશબાજી વચ્ચે ધારાસભ્ય અક્ષય પટેલે ટોસ ઉછાળી ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું. ક્રિકેટની રમતે હવે શહેરોના મિસરાર સીમાડા વરોટીને ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે યુવાનોને ગેલું લગાડ્યું છે, ત્યારે ગ્રામીણ વિસ્તારમાં પણ યુવાનો ક્રિકેટ ક્ષેત્રે આગળ વધે અને હેતુસર ગ્રામીણ વિસ્તારોમાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ઝાકમ જોડ રોશની વચ્ચે પણ મિસરાળના ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટો પ્રથમ મેચ ટંકાળ્યા અને સાસરોની ટીમ વચ્ચે યોજાઈ હતી. 15 દિવસ સુધી મિસરાળ તેમજ કોલિયાદના ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીકેપીએલ ટુર્નામેન્ટની મેચો રમાશે. કહેવાય છે કે આ બે હુબ આઈપીએલ ટાઈપની જ આ ટુર્નામેન્ટ ભરૂચ જિલ્લામાં ઇતિહાસમાં પ્રથમ વખત રમાઈ રહી છે. મેદાને આયોજકો દ્વારા તનતોડ મહેનત કરી સમતળ બનાવી તેમજ મેદાનના ચારે તરફ રોશની ફેલાય એ માટે ચાર
હાઈ રાઈઝ ટાવરો ઉભા કરીને પણ ફોલ્ડ લાઇટ્સ ફિટ કરવામાં આવી છે. બીકેપીએલ ની ઉદઘાટન બાદની પ્રથમ મેચ નિહાળવા ક્રિકેટ રસિકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મેં ચાઇના સુનસારા મિસ ઇન્ડિયા અર્થ મિસ યુનાઇટેડ નેશન એ ભી મોટર્સ કો રિપ્રેઝેન્ટ કર રહી હું ઓર બહોત હી બહોત જ્યાદા બધાઈ દેતી હું કે આજ જો ક્રિકેટ મેચ હો રહા હે ભરૂચ કરજત કે જો બીચ જો ગાંવ હે ઓર યહાં સે જો પ્લેયર્સ સબકો પતા હે કે મુનાફ પટેલ જૈસે જો પ્લેયર્સ હે ઓલરેડી યહાં સે નિકલ ચુકે હે ઓર પૂરે ઇન્ડિયા કે ઉપર ઇન્ટરનેશનલ લેવલ પે છા ચુકે હે ઓર હમ ઉમીદ કરતે હે કે એસે જો પ્લેયર્સ હે વો હમારે એબી મોટર્સ કી સપોર્ટ કે સે બહોત આગે જાય ઇન્ટરનેશનલ લેવલ પે ઓર હમારે દેશ કા નામ હે ના જો ઇતના રોશન કરે જો હમ સોચ ભી નહીં સકતે ક્યુંકી છોટી જગ્યા કભી છોટી નહીં હોતી ઇસી જગ્યા સે ઇસી મિટ્ટી સે જો હે ના વો પૂરા નામ પૂરી દુનિયા કા રોશન હોતા હે. થેન્ક યુ સો મચ. આજે મેસરાડ સ્પોર્ટ ક્લબ ના ગ્રાઉન્ડ ઉપર ભરૂચ કરજણ પ્રીમિયર લીગ ની મેચ ને જે આયોજન જે કરવામાં આવ્યું છે એ બીકેપીએલ જે ટુર્નામેન્ટ છે એ આઈપીએલ સ્ટાઇલથી ખેલાડીઓની ખરીદી કરી અને આજુબાજુના વિસ્તારના જે આપણા પ્લેયરો છે એને કેવી રીતે પ્રોત્સાહિત થાય અને કેવી રીતે આગળ વધે એ હેતુથી આજે અહીંના જે આયોજકોએ જે આ બીકેપીએલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એની અંદર ગામડાના તમામ આજે ખેલાડીઓ ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચે એ રીતેનું જે આયોજન કરવામાં આવ્યું છે અને અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર બીકેપીએલની ટુર્નામેન્ટમાંથી ઇન્ટરનેશનલ કક્ષાએ એના ખેલાડીઓ પહોંચશે અને આવનારા દિવસોની અંદર આ ટુર્નામેન્ટનું નામ રોશન કરશે એવી એક ધારાસભ્ય તરીકે એક આશા રાખું છું. યે બીકેપીએલ જો ટુર્નામેન્ટ કરા રહે હૈ ઇસકે લિયે યે બહોત અચ્છા કામ કર રહે હૈ જો કે લોગો કો પ્રોત્સાહન કર રહે હૈ બચ્ચો કો ઓર યે બહોત અચ્છે હાઈ લેવલ પે ઇતના બઢિયા ગ્રાઉન્ડ ભી બનાયા હૈ તો હમારી એબી મોટર્સ કી તરફ સે હમ જો ભી ઇસે સહયોગ દે પાયેંગે હમ ઉસકો દેંગે ઓર ઇસકો આગે બહોત જ્યાદા હમ ઇસકે અંદર અપને ગિફ્ટ ઓર યે સબ ચીઝ આગે કે લિયે લોગો કો જોબ્સ કા ઓર સબ આગે કામ કે લિયે અભી તક કંપની કી તરફ સે ઇસકો પ્રમોટ કરેંગે. નબીપુર રેલવે સ્ટેશન ની મુસાફરો ની પડી રહી હતી હાલાકિ નો અંત ક્યારે આવશે. વેસ્ટર્ન રેલવે પર આવેલું ભરૂચ નબીપુર રેલવે સ્ટેશન છે જ્યાં ડાઉન લાઇનમાં પ્લેટફોર્મના જીર્ણોદ્ધારનું કામ છેલ્લા 3 વર્ષોથી ચાલી રહ્યું છે જે પૂરું થવાનું નામ જ લેતું નથી. આ સ્ટેશનથી રોજીરોટી અને ધંધા અર્થે જવા માટે નબીપુર અને આજુબાજુના ગામની જનતા તેનો ઉપયોગ કરે છે. આ ખોળંભેજ પડેલા પ્લેટફોર્મના કારણે ડાઉન લાઇનના પ્લેટફોર્મ ઉપર થયેલા ખોદકામને કારણે મુસાફરોને પણ બેસવા માટે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. શિયાળો હોય કે હોય ચોમાસું અથવા તો ધમધમતો ઉનાળો હોય મુસાફરોએ ઊભા ઊભા ગાડીમાં જ આવવાની રાહ જોવી પડે છે. ત્યારે વધારે કરુણતા તો સામે એવી પણ આવી છે કે અબાલ વૃદ્ધો અને નાના બાળકો ટ્રેનની રાહ જોતા ઊભા હોય છે. આ અંગે નબીપુર પંચાયત દ્વારા પણ અને સભ્યોએ પણ રેડ રોડ પેસેન્જર એસોસિએશનના સભ્ય યુસુમ બોરિયાવાળાએ DRMO અને લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત પણ કરી છે. ત્યારે જોવું રહ્યું કે કામગીરી ક્યારે અને વહેલી તકે શરૂ થાય છે કે કેમ. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક રેલવે ગંડારામાં સિમેન્ટનું ટેન્કર ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આવેલ રેલવે ગ્રાઉન્ડમાં પણ એક સિમેન્ટ ટેન્કર ફસાયો હતો. અંકલેશ્વરથી JDC તરફ જતી વેળાએ એંગલમાં સિમેન્ટ ટેન્કરનું પણ ભાગ ફસાયો હતો જેમાં સિમેન્ટ ટેન્કરના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. રેલવે પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. ટેન્કર ફસાઈ જવાના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી જેના કારણે રેલવે તંત્ર પણ દોડતું થઈ ગયું. ટેન્કરના ટાયરની હવા કાઢી ટેમ્પાને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારથી જ વાતાવરણમાં પલટો આવી જતા કેટલાક સ્થળોએ અમીછાંટના થયા હતા. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે પણ કમોસમી વરસાદે ભારે હાહાકાર મચાવ્યો છે. સવારથી જ વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને અવકાશી વાદળોમાં પણ જાણે સંતા કુકડીના માહોલ જોવા મળી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો પર ચિંતાતુર બન્યા છે. ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાના કેટલાય તાલુકામાં ઝરમડીયો વરસાદ વરસ્યો હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે વાગડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી પરંતુ અકસ્માતના પગલે લોકોમાં ફફડાટ મચી ગયો હતો. પશુ સંરક્ષણના કેસમાં ભરૂચ સબ જેલમાં તેઓ કેદી તરીકે હતા અને વડોદરા SOG માં સારવાર દરમિયાન તેઓએ દમ તોડ્યો હતો.
અને ખેંચની બીમારીના કારણે તેઓને સારવાર અર્થે ખસેડ્યા બાદ તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. એક રસોઈયો તેલની કડાઈમાં ગરમ પૂરી હાથથી ખાધી રહ્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે. અંકલેશ્વરમાં તેલની કડાઈમાં ગરમ પૂરી હાથ વડે કાઢતા રસોઈયાનો વિડિયો સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોએ શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બનાવ્યો છે. અંકલેશ્વરમાં એક રસોઈયો ઉકળતા તેલમાં પૂરી તળીને હાથમાંથી કાઢી રહ્યો હોવાના ચોંકાવનારા દ્રશ્યોએ ભારે હાહાકાર મચાવ્યો છે. વિડિયો પણ ભરૂચ જિલ્લામાં સતત સોશિયલ મીડિયા ઉપર વહેતો થયો છે. ઉમલના 108 ટીમે રસ્તામાં ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ પ્રસ્તુતિ કરાવી હતી. ભીડે તાલુકાના તવડી ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઉભી થતા 108 મારફતે ફોન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉમલા 108 એમ્બ્યુલન્સના ઈએમટી જીગર પ્રજાપતિ અને પાયલોટ દેવેન્દ્ર તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ લઈ તવડી ગામે પહોંચ્યા હતા. ત્યારબાદ વંદનાબેન 108 એમ્બ્યુલન્સમાં ઉમલા ગામે સરકારી દવાખાને લઈ જઈ રહ્યા હતા. તે સમયે જ રાયસિંગપુર અને ઉમલા ગામ વચ્ચે સ્ટેટ હાઈવે ઉપર અકસ્માત થયો હોવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતના કારણે ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતારો લાગી હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. આ ટ્રાફિક જામમાં ફસાયેલી એમ્બ્યુલન્સમાં વંદનાબેનની પ્રસૂતિ પીડા વધુ ઉભી થતા તેને 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ઈએમટી જીગર પ્રજાપતિએ પાયલોટ દેવેન્દ્રના કહેલ કે 108 એમ્બ્યુલન્સની સાઈડમાં ઉભી રાખી એમ્બ્યુલન્સમાં જ મહિલાને સફળ પ્રસૂતિ કરવા માટે તૈયારી કરી હતી. ત્યારબાદ અમદાવાદ બેઠેલા ડોક્ટરના માર્ગદર્શન હેઠળ 108 એમ્બ્યુલન્સમાં વંદનાબેનની સફળ પ્રસૂતિ કરાવી કામગીરી બિરદાવી હતી. સગર્ભાના ઘરના સભ્ય દ્વારા 108 ટીમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જગતિયાના મોવાડા ગામે ગુપ્તી અને ચપ્પુથી હુમલો કરી મારી નાખવાની કોશિશમાં ઈજાગ્રસ્તોની સારવાર અર્થે ખસેડાયા હતા. ઝઘડિયા તાલુકાના મોવાડા ગામે 3 ઇસમોને ગુપ્તી તેમજ ચપ્પુથી માર મારી ગંભીર ઇજાઓ કરતા ઉમરલા પોલીસમાં કુલ 4 ઇસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 20મીના રોજ મોવાડાનો સંદીપ માધવશ્યામ વસાવા નામનો ઇસમ સાંજના 7-1 વાગે પત્ની સાથે મોટરસાયકલ લઈને તબેલા પર ઢોરોને ચારો નાખીને પાછો ફરતો હતો. ત્યારે જ જગદીશ વસાવા નામનો ઇસમ બાકડા ઉપર બેઠેલો હતો ને ત્યારે સંદીપને રોકીને કહ્યું હતું કે વિકાસ ક્યાં છે, તેને બોલાવો, આજે એને મારી નાખો છે. આ સાંભળીને ઝઘડો થયો અને જાણતા જ સંદીપના પરિવારજનો તથા અન્ય લોકો વચ્ચે પણ બબાલ થઈ હતી. અને તે વખતે દૂધ ડેરી પાછળ સંતાઈ રહેલા મનીષ વસાવા તેના માતા માણી ગુપ્તી તથા સંજય વસાવાએ કુહાડી તેમજ બાવાભાઈ વસાવાએ હાથમાં લાકડીનો સપાટો લઈ દોડી આવેલ તે વખતે મનીષે ગુપ્તી સંદીપના કાકા ગણેશને મારી દીધી હતી. તેમજ જગદીશ વસાવાએ લોખંડનો પાઇપ યોગેશ વસાવાને માર્યો હતો. બાબાભાઈ લાકડીનો સપાટો લઈને ધમકી આપતો હતો. તેમજ જગદીશે સંદીપના પિતાને રામપુરી ચપ્પુ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને સારવારથી ખસેડ્યા બાદ હુમલાખોરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અત્યાર મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પવિત્ર નર્મદા નદીને શુદ્ધ કરવા તંત્ર કેમ ઉદાસીન? ડ્રેનેજનું અને ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી સીધી સિંધુ નદીમાં. જિલ્લાના 9 તાલુકાની 7 ઉદ્યોગોમાં પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણ માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેટલા? જિલ્લાની જેલના કેદીનું વડોદરા સારવાર દરમિયાન મોત. અંકલેશ્વરના પીરામણ રેલવે ટ્રેક પર ટેન્કર ફસાયું, ટ્રાફિક જામ. તો આ હતા 10 સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.